હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. રેડી છો ને આજના એક્સપેરિમેન્ટ માટે? તો ચાલો જોઈએ આજે એક્સપેરિમેન્ટમાં શું નવું છે. ચાલો સ્ટાર્ટ કરીએ આજનું ન્યૂ એક્સપેરિમેન્ટ. લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રયોગમાં જોશો કે મીણબત્તીને બરાબર સામેથી જ ફૂંક મારવા છતાં ઓલવાતી નથી. આ પ્રયોગમાં આપણી સાથે એક બાળક જોડાયેલ છે. હાય રમીલ. હાય રમીલ, તને આજે એક જાદુ જોવું છે? હા. તને જાદુ ગમે? હો. રમીલ, તું તારા બર્થડે કેક કાપે છે? હો. તારા બર્થડે માં કેક કાપે છે ને? હો. તો એ કેક ની ઉપર શું હોય છે? મીણબત્તી. તો તું એ મીણબત્તી ને ફૂંક મારે છે? હો. તો તું ફૂંક મારે છે તો એ મીણબત્તી ઓલવાઈ જાય છે? પણ આજે તો આપણે જાદુ કરવાના છીએ. આપણે મીણબત્તીને ફૂંક મારીશું ને તો પણ મીણબત્તી નહીં ઓલવાય. એ કેવી રીતે? ચાલો આપણે જોઈએ. અહીં આપણે એક મીણબત્તી સળગાવીને જ મૂકેલી છે, દેખાય છે ને? હવે એની બાજુમાં એક ઘરણી પડેલી છે, એ લઈ લે તો. હા, હવે પહેલા તો જો આપણે ઘરણી વગર ફૂંક મારીએ. ફૂંક મારતો મીણ. અરે વાહ, જો મીણબત્તી અલવાઈ ગઈ હે ને. હેપી બર્થડે રોમિલ. તારા હાથમાં જે ઘણી છે ને એ ઉપર લે બેટા. હા, એ ઘણીનો ઉપરનો ભાગ તારા મોઢા પાસે લઈ જા અને મીણબત્તીની નજીક જા. હા, વેરી ગુડ. હવે તારાથી જેટલી બને એટલી ફૂંકો માર મીણબત્તીને. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું છે કે અહીં રોમિલે ઘરણીમાંથી મીણબત્તીને વારંવાર ફૂંક મારે છે, તેમ છતાં પણ મીણબત્તી ઓલવાતી નથી. તો આવું સાથે શક્ય બન્યું હશે? જ્યારે આપણે ઘરણીમાંથી ફૂંક મારીએ છીએ ત્યારે તેમાં ફૂંકાયેલી હવા ઘરણીની દિવાલો પર રહીને વાતાવરણમાં ફેલાઈ જાય છે, તેથી ઘરણીમાં રહેલી હવાનું દબાણ ઓછું થાય છે, કેમ કે તે બહાર તરફ ફેંકાઈ જાય છે અને બહારની હવા અંદરની તરફ આવે છે. તેથી મીણબત્તીની જ્યોતને વારંવાર ફૂંક મારવા છતાં પણ તે ઓલવાતી નથી અને એ જ્યોત ઘરણી તરફ આવતી લાગે છે. ફ્રેન્ડ્સ, અહીં આપણે બીજો એક નાનો પ્રયોગ પણ જોઈએ. એ પ્રયોગનું નામ છે ફૂંકની કમાલ. આ પ્રયોગમાં આપણને કઈ કઈ વસ્તુ જોશે? તો એક મીણબત્તી, એક બોટલ, માચીસ અને મીણબત્તી રાખવા માટે આપણે અહીંયા પ્લેટ લીધેલી છે. ત્યારબાદ આપણે શું કરીશું? તો મીણબત્તીને આપણે પ્રગટાવી દઈએ. હવે આપણે એક બોટલ મીણબત્તીની અહીંયા, ફ્રેન્ડ્સ તમારે એક બે ડ્રોપ્સ નાખી દેવાના પ્લેટમાં કે જેથી મીણબત્તી પડી ના જાય. ઓકે, ચલો હવે આ બોટલ છે એ મારે મીણબત્તીને આગળ મૂકું છું. ત્યારબાદ આપણે આ બોટલ છે એ મીણબત્તીની સામે લેશું, એટલે કે એને એક્ઝેક્ટ આગળ. અને હવે આપણે શું કરવાના છીએ? આપણે આ બોટલને મીણબત્તીને આગળ મૂકીશું અને ફ્રેન્ડ્સ ત્યારબાદથી આપણે જોરથી ફૂંક લગાડવાની છે. જોયું વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે બે પ્રયોગ જોયા. પહેલા પ્રયોગમાં આપણે જોયું કે ઘરણીની મદદથી આપણે ફૂંક મારીએ છીએ તો મીણબત્તી ઓલવાતી નથી. ગમે તેટલી વાર ફૂંક મારીએ છીએ તો પણ મીણબત્તી ઓલવાતી નથી, કેમ કે ઘરણીના લીધે હવા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને મીણબત્તી સુધી એ હવા પહોંચતી નથી. જ્યારે અહીં બીજા પ્રયોગમાં આપણે જોયું કે વચ્ચે કાચની બોટલ મૂકેલી છે અને તેની આગળ મીણબત્તી,
આપણે જોરથી ફૂંક મારીએ છીએ એટલે મીણબત્તી ઓલવાઈ જાય છે। આ પ્રયોગ સમજતા પહેલાં આપણે એક ઉદાહરણ સમજીએ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વાર જોરદાર પવન ફૂંકાતો હોય અને તમે કોઈ ઝાડના થડની પાછળ છુપાઈ જાઓ તો શું પવનથી તમારું રક્ષણ થઈ શકશે? તમે એનો જવાબ શું આપશો? હા કે ના? જોરદાર પવન ફૂંકાતો હોય અને તમે તે ઝાડના થડની પાછળ દિવાસળી સળગાવશો તો શું તે દિવાસળી સળગશે? હા કે ના? ના ને, કારણ કે પવન તો ત્યાં પણ પહોંચી જ જાય છે। કેવી રીતે? તે વિશે આપણે આ પ્રયોગ સમજવાનો છે। મિત્રો, તમે આગળ આ પ્રયોગમાં જોયું છે કે તમે કાચની બોટલની આગળ સળગતી મીણબત્તી મૂકો છો અને તમે બોટલની આગળ રહીને જોરથી ફૂંક મારો છો તો મીણબત્તી ઓલવાઈ જાય છે। તો આવું શાના કારણે થયું હશે? આપણે તો અહીં વચ્ચે અવરોધરૂપ બોટલ મૂકેલી, તો પણ કેમ મીણબત્તી ઓલવાઈ ગઈ? તો ફ્રેન્ડ્સ, એમાં એવું છે કે મીણબત્તીને ઓલવવા બોટલ પર મારેલી ફૂંક બે ભાગમાં વહેંચાઈ જાય છે, પણ આ જ ફૂંકને પવન બોટલની ગોળાકાર સપાટીએ થઈને પાછળની બાજુએ ભેગો થઈ જાય છે। બે ભાગમાં વહેંચાઈને પાછળની બાજુએ એ પવન ભેગો થઈ જાય છે અને તેથી જ મીણબત્તી ઓલવાઈ જાય છે। મિત્રો, ખૂબ જ સરળ પ્રયોગ છે, જરૂરથી ઘરેથી ટ્રાય કરજો અને એ પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કરજો।